અને હવે નજર કરીએ દેશ કોરોનાના ટોપ 9 ન્યૂઝ પર. ભારતમાં કોરોના હવે દિવસે ને દિવસે બેકાબુ બની રહ્યો છે. એક જ દિવસમાં નવા 2,68,000થી વધુ કેસ સામે આવ્યા, જ્યારે કોરોનાના કારણે એક જ દિવસમાં 402 લોકોના મોત થયા. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 14,17,820 પાર પહોંચી ગઈ. દેશમાં સૌથી વધુ 43,211 કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા. દેશમાં પોઝિટિવિટી રેટ 16.66%. મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,211 નવા કેસ સામે આવ્યા, જોકે ગુરુવારની સરખામણીમાં 3,195 ઓછા છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં 19 લોકોના મોત થયા, તેમજ ઓમિક્રોનના 238 નવા કેસ સામે આવ્યા. તો મુંબઈમાં 24 કલાકમાં 10,661 કેસ નોંધાયા, 11 લોકોના મોત. મહારાષ્ટ્ર સરકારે ઘરે જ ટેસ્ટ કરનારા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. બીએમસીએ રેપિડ એન્ટીજન ટેસ્ટ અને હોમ ટેસ્ટ કીટના બનાવનાર, વેચનાર અને મેડિકલ સ્ટોર અને કેમિસ્ટ દરેકની જવાબદારી નક્કી કરી દેવામાં આવી છે. આ તમામ લોકોએ રોજ સાંજે 6 વાગ્યા સુધી ઈમેલ દ્વારા બીએમસી અને એફડીએને માહિતી આપવી પડશે, જે બાદ બીએમસી તમામ જાણકારી આઈસીએમઆરની વેબસાઇટ પર અપલોડ કરશે. બીએમસીની સ્પેશિયલ ટીમ આ ડેટા પર નજર રાખશે. બીજી તરફ દિલ્હીમાં કોરોનાના કેસ દિવસે ને દિવસે નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. દિલ્હીમાં 30,000થી વધુ કેસ સામે આવ્યા. દિલ્હીમાં પોઝિટિવિટી રેટ 30% પાર પહોંચી ગયો, ત્યારે દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાને દાવો કર્યો છે કે દિલ્હીમાં પીક પર પહોંચી કોરોનાની ત્રીજી લહેર, હવે ધીમે ધીમે કોરોના કેસની સંખ્યા ઓછી થશે. આ તરફ હવે દક્ષિણ ભારતમાં પણ કોરોના તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. 24 કલાકમાં 30,000થી વધુ કેસ નોંધાયા, જ્યારે 8થી વધુના મોત થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 31 લાખ લોકો કોરોનાની ચપેટમાં આવ્યા. આ તરફ આસામમાં કોરોના પોઝિટિવિટી રેટ 10% નજીક પહોંચી જતા સરકાર એક્ટિવ થઈ ગઈ અને નવા નિયમો કડક કરવાની જાહેરાત કરી છે. હવે રસીના બંને ડોઝ લીધા હશે તેને સાર્વજનિક સ્થળો પર પ્રવેશ આપવામાં આવશે. કોર્ટ, હોટેલ, માર્કેટ સહિતની જગ્યાએ રસી નહીં લીધી હોય તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. આ તરફ ધરતીના સ્વર્ગ જમ્મુ કાશ્મીરમાં કોરોનાના કેસ વધતા વીકેન્ડ લોકડાઉન લગાવવાની જાહેરાત કરી છે. કાશ્મીરમાં હાલ દરરોજ 3,000 જેટલા કેસ સામે આવી રહ્યા છે, જેને લઈને વીકેન્ડ લોકડાઉન લગાવવાની જાહેરાત કરાઈ. ભારત બાયોટેકે કહ્યું હતું કે તેની કોવેક્સિન હવે મોટાઓ અને બાળકો માટે સમાન રસીની રીતે વાપરી શકાશે. કંપની સાથે જોડાયેલા અધિકારીઓએ દાવો કર્યો છે કે કોવિડ-19 વિરુદ્ધ અમે વૈશ્વિક વેક્સિન વિકસિત કરવાનો જે સંકલ્પ કર્યો હતો એ હવે પૂરો થઈ ગયો છે. આ વેક્સિન બનાવવા અને લાયસન્સની તમામ પ્રક્રિયાને પૂરી કરી લેવામાં આવી છે. આ દરમિયાન કોરોનાની સારવાર માટે દવા મોલનુપિરાવિરના વેચાણ અને ઉપયોગ પર ઓડિશા સરકારના ડ્રગ્સ રેગ્યુલેટરી પ્રતિબંધ લગાવ્યો છે. રાજ્ય સરકારના રેગ્યુલેટરે કહ્યું છે કે જ્યાં સુધી તે સંપૂર્ણ રીતે સાબિત ન થાય કે દવા સંપૂર્ણપણે સલામત છે, ત્યાં સુધી એના ઉપયોગ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવો જોઈએ.